સ્વામિનારાયણ ભગવાને કેવા કેવા હમણાં જોબન પગીની ચોપડી વાંચી મેં, કેવો માણસ. ગાયકવાડ સરકાર બીવે જેનથી એને સહજાનંદ સ્વામી માળા ફેરવતો કર્યો એટલું નહીં, પણ વડતાલમાં જે મંદિર થયું છે ને એની ઈંટો જોબન પગી પાડી છે. 27 રૂપિયા આપીને બ્રહ્માનંદ સ્વામી મોકલ્યા હતા મંદિર કરવા, 27 રૂપિયામાં મંદિર થતા જે છણા મમરા આવે, કોણ મંદિર કરે 27 રૂપિયામાં? અને કેવો વડતાલનું મોટું મંદિર બાંધી દીધું છે બ્રહ્માનંદ સ્વામી. એ જોબન પગી, એનો ભાઈ તખો પગી, એના બૈરાન બધા ઈંટું પાડે, રોજ પૈસાની ખેંચ. અને રાત્રે મીટિંગ થાય, કાલ ક્યાંથી રૂપિયા લાવવા, શું કરવું? જોબન પગી કહેશે કે મને ખેપ મારી આવવા દો, હમણાં મંદિર કરી દો. ભલભલાને હલાઈ નાખે છે, કલકત્તા સુધીનું તીર ચાલે, બધા રજવાડા ધ્રુજે, હજારો માણસોને મારી નાખેલા. પણ સહજાનંદ સ્વામીની માણકી ઘોડી છોરવા આવ્યો અને પોતે છોરાઈ ગયો, જુઓ. અને એના સંકલ્પે મંદિર થયું વડતાલમાં. એ જમવા બેસે ત્યારે સહજાનંદ સ્વામીનું અગ્નિ સંસ્કારની ભસ્મ પોતે બે રજ નાખે થાળીમાં, ખીચડીમાં, શાકમાં, પછી ખાય. એકવાર એની પત્ની આગળ માગી કે રજ લાઈ ડાબલી, કે ખલાસ થઈ ગઈ. અને પોતે ભાણા પર બેઠેલો ધામમાં જતો રહ્યો. જોબન પગી, એનો જીવ જ નીકળી ગયો શરીરમાંથી, એટલું બધું ભગવાન સાથેનું જોડાણ થઈ ગયું. હથિયાર મૂકી દીધા બધા જ. કેવા કેવા માણસોને જો વાલ્યો લૂંટારો હતો, પણ નારદજીને રોડ ઉપર સત્સંગ કરાયો છે. મંડપ એ નહીં, માએ કઈ નહીં, આવી વ્યાસપીઠ એ નહીં, પરસાદ એ નહીં, આરતી નહીં, કશું નહીં. અને ઉભા ઉભા સત્સંગ કરાયો. એ વાલ્યો લૂંટારો ભીલ જ્ઞાતિનો માણસ, એક વાલ્મીક ઋષિ થઈને વાલ્મીક રામાયણ આપી છે આપણને. રામ ભગવાન જન્મા પહેલા રામાયણ લખાઈ ગયેલી છે. લવકુશને ભણાવી છે રામાયણ એના આશ્રમમાં વાલ્મીકે. અને 25 વર્ષ સીતા માતાના આશ્રમમાં રહ્યા, કોઈ દાડો મુખારવિંદ પણ જોયું નથી. એ કેવા ઋષિના સંસ્કાર નાખ્યા છે નારદજી! આનું નામ સત્સંગ કહેવાય. આ તો મોટા ચાંદલા કરીને આવે મંદિરમાં અને કોકના ચંપલ પહેરીને ભજી જાય, બાર કંઠી દેખાડે. આપણે લાગે બહુ મોટા સત્સંગી આવ્યા લાગે છે. દેખાવ કર્યો હોય, સત્સંગી ના હોય, ચાંદલા દેખાવ કરીને એવા માણસો આવે. બહારથી માણસ ઓળખાતા જ નથી, ઓળખાય છે માણસ તો ભગવાન ઓળખાય આપણને. માણસે ના ઓળખાય, બહાર જુદા અંદર જુદા. પેલા તો પેલા આવતા ને બાર વટિયા, એ બોકાની વાળી ના આવે, આ કરી ના આવે. અત્યારે તો મારા વાલા સૂટર બુટર થઈને આવે, આમ તમારે હોનાની ચેન પહેર્યો, ઇન્સર્ટ, આપણા લગે ઓફિસર આવ્યા છે. તમને છે ને વાઘ આવે તો દેખાય, સિંહ આવે તો ખબર પડે, નાગ આવે તો થોડીક ખબર પડે સાનો મનો આવે, પણ મચ્છર આવી જાય તો એ તો અંધારામાં જ આવે, વાયરસ લાગી જાય. વધારે છે ને સિંહથી નથી મર્યા ને, એટલે મચ્છરાથી માણસો મર્યા છે. બેઠો કુસંગ આવે, અંદરથી આવે, ખબર જ ન પડે આપણને. તો આવા આવા માણસોના પરિવર્તન કરે. આપણે સુરાખાચર મોડા આવ્યા, કથામાં ભગવાન સ્વામિનારાયણ કે મોડા આવ્યા કે મારા બળધ્યા બે કોક ચોરી ગયું, કે તો ખેતી કરવાની મુશ્કેલી પડી છે, કે ના બીજાના ચાર લઈ આવ્યો એટલે મોડું છું મારી. કે હવે આવા બધા માણસોને ભગવાન માળા ફેરવતા કર્યા, બધા ભલભલાને ભગવાને સુધારી દીધા સ્વામિનારાયણ ભગવાને. તો આ સબ ભગવાન આવ્યા ને તો કેટલો લાભ થયો છે આપણને. વાલ્યો લૂંટારો એકલા નારદજી નહોતો નડતો, જોબન પગી સ્વામિનારાયણ એકલા નહોતો નડતો, આખા સમાજને નડતો હતો. પણ આવા માણસોના પરિવર્તન કર્યા છે ભગવાને, અને થોડા શબ્દોમાં જ કર્યા છે. ગોપીચંદ રાજાને બે જ શબ્દની માઈ મેનાવતી કીધા છે, બે શબ્દમાં જ્ઞાન થઈ ગયું. તુલસીદાસને એની પત્ની એક જ સાખી બોલી છે, જય શ્રી પ્રીત હરામ, જય શ્રી હરીશે હોય, ચલા જાય વૈકુંઠમાં પલ્લા ના પકડે કોઈ. અને લાગી ગયું એને, ઘર મૂકી નીકળી ગયા. આપણે તો ગળા ઘહાઈ જાય, કાન ફૂટી ગયા કથા સાંભળી સાંભળી. તો પાછા આપણે કઈ રેનકોટ પહેરીને બેહે અને વરસાદ અડે, રેનકોટ પહેર્યો ને ગમે તેટલો વરસાદ પડે કોરા રહી કે નો રહી. આપણે કાઠિયાવાડમાં કે ગાંગડું મગ હોય કોવડું, એ તમારે કુકરમાં નાખો ને તો ખખડેથી પોચા જ ન થાય. એમ અમુક છે ને ગમે તેટલી કથા સાંભળે ને એને કાંઈ અડે જ નહીં, કંઈ ખેરી નાલતા. કથા કંઈક લઈ જવાની જ ભેગી, કંઈક ફેરફાર થવો જોઈએ. લૂંટારાના ફેરફાર થાય તો આપણે કેમ ન થાય? તો આપણે તો લૂંટ નથી કરતા, પણ ક્રોધ તો કરો છો ને, ગરમ તો થાય છે ને, ઘરમાં જ થાય છે ને. વેવાય ઉપર ન થાવ, બીજે ત્રીજે ન થાવ, શેઠિયા ઉપર ન થાવ, પણ ઘરમાં જ થાવ છો ને, એ ક્રોધ નથી કાઢવાનો? આવે છે કે નથી આવતો? એ ડખાનું મૂળ શું છે ઘરમાં? તમે ગરમ થાવ શેના માટે ગરમ થાવ છો? ખાવા માટે, વસ્તુ માટે. મારું ધાર્યું થવું જોઈએ. આ શિબિરની અંદર થીમ કઈ હતી આપણી?
सत्संग शिविर में आया था ना, मोटा भागना आया है। कई थीम थी मुख्य, ओम शांति ही शांति ही शांति। बधाने शांति थावी जोई, सहन करे तो शांति थाय, मन गमतुं मूके तो शांति थाय, घर सफा करो तो शांति थाय। आ बधा प्रसंगो आवेला छे, वात करी छु काल घर सफा नो हुं लाभ थाय छे आपणने, तो आपणो कुटुंब केळवाय, आपणा कुटुंबना सभ्योना घडतर थाय, आपणे कुटुंबनी अंदर संप वधे, शांति वधे, मां बाप ने वफादार रही, अपना जीवन में कोई कलंक ने डाघ न लगे, कोई व्यसन न पे, प्रमाणिकपणे जीवन आप शांतिमय जीवन जीवाय, एना माटे आ सत्संग छे आपणो। पछी सत्संग में आवीने गड़बड़ कर्या करे तो एने अर्थ माटे भगवाने आपने एवं ज्ञान आप्युं छे। घणी बधी वातो आपणे आवे छे तो भगवान स्वामीनारायण आ पृथ्वी पर आवी अने जे वचनामृत आपणे आप्युं छे एनुं आपणे थोड़ुं अत्यारे वाचन करीए छीए कि वचनामृतनी अंदर भगवान स्वामीनारायणे केटलुं केटलुं आपणने कीधुं छे, કે જ્ઞાન કેવું આપણને આપ્યું છે અને કેવી કેવી વાતો આપણને કરી છે। સહજાનંદ સ્વામી, એ જ્ઞાન છે ને પૈસા દેતા એ તમને નહીં મળે, તમને વસ્તુ મળશે પણ વસ્તુથી શાંતિ નહીં થાય। આજે બાપ જોડે કેમ રહેવું, દીકરા જોડે કેમ રહેવું, પતિ જોડે કેમ રહેવું, પત્ની જોડે કેમ રહેવું, ભાઈઓ ભાઈઓને કેમ રહેવું, એ તમને સમાજમાં કોઈ નહીં શીખવાડે। સમાજમાં તમને બગાડનારા ઘણાય છે, સુધારનારા કોઈ નથી। આપણી જેવા હોય તો ચડાવે, આપણને ચડાવે કે ન ચડાવે, કેવી રીતે રહેવું સમાજમાં એ આ ભગવાન સ્વામીને આપણને જ્ઞાન આપ્યું છે। ઘણી બધી વાતો એમાંની આવે છે તો ભગવાન સ્વામિનારાયણ આપણને આ વસ્તુ બતાવી છે। હમણે જો ભગવાન પ્રમુખ સ્વામી મહારાજ આગળ એક ભાઈ આવ્યા, કેટલો ઉંમરનો છોકરો ખબર છે, 25 વર્ષનો યુવાન, વાંકા નેરનો, શું કહે છે પ્રમુખ સ્વામી મહારાજને, મારા બાપને સમજાવી દેજો ને કરે, એનું લોહી સૂસી લે છું એ કે જો। આજે ઘર કેવું છે, બંગલો છે, ગાડી છે, શબ્દો કેવા છે, ઘરનું વાતાવરણ કેવું હશે કયો। હમણાં અમેરિકામાં એક છોકરાને બાપ ઉપર કેસ કર્યો છે કે મારે તમારા ઘરે જન્મવું જ નહોતું, મને શું કામ લઈ આવ્યા છે, મારે જન્મ તમારા ઘરે નહોતો લેવો, તમે મને અહીં જન્મ આપ્યો છે, કેસ હાલે છે કોર્ટમાં, અંધેરી નગરી ગંડુ રાજા, બાપને જ કેસ કરવો જોઈએ કે તને અહીં બોલાવ્યો નહોતો, તું અહીં જન્મ શું કામ મારા ઘરે, હાલ કેવો બધા, કેવી પેઢી તૈયાર થાય છે નવી, જો પ્લાસ્ટિકના ફૂલ છે, કોઈ કરમાવાના છે અને પાણીની જરૂર પડશે, શો બધાય છે, સંસારમાં ગાડીઓ હોય, બંગલા હોય, હોનાની ચેનો પહેરો, શો છે ખાલી, બધાના જીવન ટેન્શન વાળા છે, બોલો, ચિંતા ને વ્યાધિ, એટલે દવાખાના વધ્યા બધા, આપણે બેઠા ને એવું જીવન જ નથી આપણું, બહાર જુદા ને અંદર જુદા, ઓરિજિનલ જીવન આપણે જીવી જ નથી શકતા। એકલા હોય ત્યારે કેવા હોય, મહેમાન આવે ત્યારે કેવા હોય, અચ્છા જાહેરમાં કેવા બેઠા છે, જીવન માણસના સ્વભાવ બદલાવા જોઈએ, અંદરને બધી વાસનાઓ, કુટેવો, આપણો ક્રોધ, માન, ઈર્ષા, આ બધું નીકળે ને તારે શાંતિ થાય, મકાન બાંધે કોઈ દે શાંતિ નથી થતી, કોઈ દે નહીં થાય। જો તમારા ઘરમાં કબૂતરા આવતા હોય તો કબૂતરા ક્યાંથી આવે છે ભાઈ, બારીમાંથી આવે, ચરક કરી જાય, હાઠીકડા લાવે તો બારીને જાળી મારો, કબૂતરાનું કારણ બારી છે, ઉંદડા ગરી જાય છે, કાગળિયા કાપી જાય છે, ગોદડા કાપી જાય છે તો પાંજરું લાવો, કારણ કે એનું કારણ આ ઉંદડા છે, ઘરમાં ડખા થાય છે એનું કારણ શું છે। રામચંદ્ર ભગવાનના ઘરની અંદર આવું ભગવાનનો અવતાર કહેવાય, એના ઘરમાં આવું પ્રોબ્લેમ કેમ થયો, કારણ શું છે એનું, અહમ અને મમત્વ, કઈ કઈ નો અહંકાર જાગ્રત કર્યો મંથરા દાસી, કેવું કીધું કે હું તો હોઈ રહી છું, કૌશલ્યા માતા દાન આપે છે જો તું, અને રાજમાતા થવાની છે, તને રાજમાતાનું સ્થાન મળશે, રામચંદ્ર ભગવાન ગાદી આવશે ને પછી કોણ ગાદી આવશે, એનો દીકરો જ આવશે, પછી કોણ આવશે કે એનો દીકરો જ આવશે, તારા ભરતને મળી ગાદી કઈ, એ તો ચાકરી કરવા જન્મો છે, આટા ફેરા ખાશે, જોનો અહંકાર જાગ્રત કર્યો। આ ગામ ઘણા બધા હોય છે અંદર અંદર આ બધા શબ્દો નાખનારા, જો તું મરી જાશો તારો ભાઈ કઈ કરે છે, તારે જ નકરું ઢળડા કરવા પડે છે, એટલે ઘરમાં વિખવાદ શરૂ કરી દે। આપણા એક શૈલેષભાઈ ધાનાણી છે, રાજકોટમાં રહે છે, ગામડામાંથી બિચારા રહેવા આવ્યા, ઘરમાં પૂરું ન થાય એટલે રાત્રે 2 કલાક નોકરી કરે, અને હું કીધું ખબર શેરી વાળા પેલી બાઈને કહે છે, જોયો તારો પતિ કોક વાર તો 12 વાગ્યા આવે, રાત્રે 1 વાગ્યા આવે, શહેરમાં આવે એટલે મારા વાળા રંગરેલિયા થઈ જાય રખડેલ, ધ્યાન રાખજે ક્યાં જઈને આવે છે,
जो व्याम नाखी दीधो। व्याम नाखनारा दुनिया में बहुत है बधाय, माटे सावधान रहेवानुं। અને પેલી પત્નીને કેવું કુટુંબ આપણું અને કેવું થઈ ગયું, આપણા સત્સંગી નહોતા એ, પણ એની પત્નીને વ્યામ પેઠો ને એટલે ઘરમાં ઝઘડો શરૂ થયો, મારામારી થઈ। એટલું નહીં, એની પત્ની કેરોસન છાંટ્યું પોતા ઉપર કે આની કરતા તો મરી જવું સારું, આની ભેગું રહેવું એની કરતા। અને બૂમા બૂમ કરી વિનુભાઈ આપણા સત્સંગી ભાડે રહેતા બિચારા દોડીને આવીને અને એને ભાત પકડી લીધો, બાકસ લઈ લીધું અને શાંતિ કરી। અને પેલો કંટાળી ગયો શૈલેષભાઈ, એ કે આની કરતા તો હું જ મરી જાઉં, કારણ કે શેરીમાં બધા મને શંકા દ્રષ્ટિ જોવે। જ્યારે નીકળું જોયો પેલો રખડેલા આવ્યો, અને ઘરવાળી મારી જોડે બોલે નહીં, મારી દીકરી કોઈ મને બોલે નહીં, અને હાવ મોઢું ચડાઈને ફરે, આની કરતા તો મરી જાઉં સારું, આ તે કઈ જીવન છે મારું। અને રડી પડ્યા ને વિનુભાઈ, કે મારે ત્યાં ઘર સભા થાય છે ને એમાં આવજો। એની ઘર સભામાં બેસતા થયા, ધીરે ધીરે એને શાંતિ થઈ। એને કીધું તું ઘર સભા કર, ઘર સભા એટલે ઘરના ચાર સભ્યો ભેગા થઈ અને કલાક સત્સંગ કરો અઠવાડિયામાં બે વાર જ। પેલો કે મને રવિ સભાની જ જ્ઞાન નથી ને ઘર સભા કેવી રીતે કરું, અને ધીરે ધીરે એને રસ પડ્યો કરી, પછી એને પૂજા આપી અને ઘર સભા શરૂ કરીને એની પત્ની શું કે ખબર, આ ઢોંગ કરે છે, આને ધર્મગ્રંથને શું લેવા દેવા છે, આ તો રખડેલ માણસને વાળો પોથી લઈને બેહે, પછી શંકા દ્રષ્ટિ જોવે। પણ ધીરે ધીરે પૂજા કરે ને સવારમાં વહેલો ઉઠીને, અને એની પત્ની બારીની તિરાડમાંથી જોવે કે આવો એ શું કરે છે, અને પૂજા કરે આંખો બંધ કરીને, અને એની પત્નીને મહિના પછી વિશ્વાસ આવ્યો કે માણસ સાચો છે, ખોટો નથી। અને ધીરે ધીરે એની પૂજા લીધી, આજે એ ભાઈ કાર્ય કરશે ને આખા ઘરમાં શાંતિ થઈ ગઈ। જે માણસ આપઘાત કરવાનો હતો, જે મરી જવાની હતી એની પત્ની, પણ આ સત્સંગ જુઓ તમે, તમને દુનિયાની કોઈ વસ્તુ શાંતિ નહીં આપે ને એ સમજણ આપશે। મકાનો બાંધો ના નથી, પણ મકાનથી કોઈને શાંતિ થઈ હોય એટલા આવો। મકાન તો એક વ્યવસ્થા છે, ગાડી તો એક વ્યવસ્થા છે, દુઃખ અને સુખનું કારણ માણસનું મન છે। આવા તો બહુ બધા પ્રસંગો છે, આપણા એક લલિતભાઈ છે ભમોદરાના, હવે એ બિચારા એના બાપ તો ધામમાં ગયા છે અને એની મેરેજ કર્યા, તરત એની હાહુઓના ઝઘડા, ઘરે જાય ને એટલે તરત ઝઘડતા જોવાય, એ કેવું ત્રાસી ગયો, આની કદાચ પાણી નો હતો સારું તું કે સમજાવું ને મારી મમ્મીને સમજાવું કે હવે આ નવા ઘરની છોકરી છે, નવી નવી આવી છે, ભાઈ થોડી વાર તમે ચલાવી લો, એનો ઉછેર કેવો હોય, એના સંસ્કાર કેવા હોય, ધીરે ધીરે ઘડાશે, થોડુંક લેટ ગો કરો ને જતું કરો ને। એની માં શું કે ખબર, તું તો વહુ ઘેલો થઈ ગયો છે, તારી વહુને સમજાય ને મને કેસ તારે। એની ઘરવાળીને સમજાવે કે ભાઈ આ ઉંમરવાળા માજી છે ને પાકા ઘડે કાંઠા ન ચડે, ઉંમરવાળાને જૂની ટેવ હોય તું થોડુંક હવે સાંભળી લેવું, આપણે ભૂલી જવું, તો કે મને ખબર નહીં કે તમે માવડિયા છો, બિચારાને બે બાજુથી દાબેલી જેવી થઈ ગઈ હાલત, બે બાજુથી કે મરી ગયો હું તો, કોઈને કહેવાય નહીં। ઘર સભા શરૂ કરી, સંતોએ કીધું ઘર સભા કરી, જો એની પત્ની બેઠે ને તેની માં આવે જ નહીં કે પેલી બેઠી એટલે હું બેહું જ નહીં જોડે, એટલી આંટી પડી ગયેલી। અને એની માં બે એની ઘરવાળી કોક વાર ન આવે કે હવે નહીં, પણ નજીક કામ કરે, અનાજ સાફ કરે, સાંભળે ખરાક હું વંચાય છે। ધીરે ધીરે બે મહિના પછી રસ પડ્યો અને બે જણ સત્સંગી થઈ ગયા। એ ભાઈ વાત કરી કે હું બે વર્ષ સુધી બાર ગામ જાઉં તો ઊંચા અવાજે ઘરમાં બોલે નહીં, મને ખાતરી થઈ ગઈ, હવે સત્સંગ શિક્ષણ પરીક્ષાઓ હાહુઓ ભેગા થઈને તૈયારી કરે છે, ભેગા આરતી કરે, સભા કરે, માં દીકરી જેમ રહે છે। જો આ ઘર સભા છે ને એ સામાન્ય વસ્તુ લાગે તમને, તમારા દીકરા તમારી આગળ દિલ નથી ખોલી શકતા, તમારા ઘરવાળા હોય કે તમે નથી ખોલી શકતા, તમારા મિત્રો આગળ બોલો છો ને ઘરમાં નથી બોલી શકતા હોય, એ મનમાં ઘર છે ને એક કેવું ગેસ્ટ હાઉસ જેવું થઈ ગયું, જોજો આ વેકેશનમાં છોકરાઓ બધા શું કરશે, ખાવા જ ઘરમાં આવશે આખો દાડો બહાર, તમારે એવું થઈ ગયું છે, ખાવું ઘરમાં પછી બહાર જવું, જમીન બહાર નીકળી જતા છો, હા જી। એટલે ઘર આપણું એક કુટુંબ બને, ઘરમાં દિવાલો ન આડી પડે, તરાડ્યો ન પડે, પેલા વિશેષ માણસ એક રસોડે જમતા સહન કરતા, અત્યારે માણસના મન નોખા નોખા થવા મળ્યા છે, એવા તો હજારો પ્રસંગો છે, માટે આ સત્સંગની જરૂર છે। પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે કુટુંબમાં એકતા લાવી હોય તો ઘર સત્સંગ કરો, ઘર સભા કરો, એકાબીજીને સમજવાની કોશિશ કરો અને મોટું મન રાખો, આ ચાર ઉપાય બતાવ્યા છે, થોડુંક મોટું મન રાખો, થોડુંક સમજો એકાબીજીને,
तो आपणा જીવનની અંદર એવા સારા સદગુણો આવે એના માટે આપણે આ સત્સંગ કરીએ છીએ। આપણે અહીંયા 2-3 દિવસ પારણ કરવાના આવે, 2 દાડત ગણો ને 3 દાડત ક્યાં રહી, હવે પૂરું થયું, 10:30 તો થઈ ગયા, હજી તો આપણે બેકગ્રાઉન્ડ બાંધી છીએ કથાનું, વચનો તો સમજાવવાનું છે તમને, જે ખોલ્યું નથી આપણે, કારણ કે હવે આમાં તો હું અમને ગઈ પુણ્યમે મેં કથા શરૂ કરી સવારે 8 વાગ્યે તે 12:30 પૂરી કરી, એક ધારી રિશેષ ને કાંઈ નહીં, 1500 હરિભક્તો હતા પુણ્યમે, તો 2-5 કલાક ટાઈમ હોય ને તો શાંતિથી કથા થાય। આ તો તમારે પંખાની સ્વિચ બંધ કરો તો પંખો ઘડીક ફરે જ જોજો, એમ આપણે અહીં બેઠા હોય ને માંડ માંડ વાતાવરણ જામે ને ક્યાં તો હવે આપણે કે ટાઈમ થઈ ગયો ઉઠવાનો, એટલે મન ઉઠી જાય આપણું કથામાંથી, અમારે તો હજી ગઢડા પોગવાનું છે અત્યારે જ, તો આપણે 10:30 તો થઈ ગયા છે, પણ કથા વાર્તાનું ઘણું બધું લાભ આપણે લેવાનો છે। અહીંયા આપણે બેઠા છીએ બધાએ 2 દાડા કથા સાંભળીને કાંઈક ફેરફાર થવો જોઈએ આપણામાં, અત્યારે નથી તો કાલે આપણા કુટુંબમાં પ્રશ્ન આવશે આવશે ને આવશે, તમને કહેવાય નહીં એવા પ્રશ્ન આજે સમાજમાં થઈ રહ્યા, નકરી માળા નથી ફેરવવાની। મનુષ્યનું જીવન છે એ કેવી રીતે જીવવાનું છે એના માટેની આ કથા છે, માટે આપણા વ્યસનો કંઈક હોય નીકળી જાય, આપણી ઉગ્રતા નીકળી જાય, આપણો ક્રોધ જતો રહે, થોડાક આપણી ધીરજ રહે, શાંતિ રહે। યોગી મહારાજે કેટલું સહન કર્યું છે, પ્રમુખ સ્વામી મહારાજે પણ આ સંસ્થા ઊભી છે ને એ કંઈ રાતોરાત મંત્રથી નથી થઈ ગઈ, 72 વર્ષના ઇતિહાસમાં પોતે ઓગળી ગયા છે અને ઝેરના ઘૂંટડા જીરીવા છે, સહન કર્યું છે, એક રજા નથી પાડી, અને બધાના મન હાંચવા છે પ્રમુખ સ્વામી મહારાજે, તારે એટલે 835 સાધુ એને સમર્પણ થઈ ગયા। BAPS સંસ્થા આજે એક સૂત્રથી ચાલી રહી છે, એનું કારણ શું છે, સ્વામીજી એવા એક મહાન સુકાની છે BAPS સંસ્થામાં, 6 વર્ષ પહેલા આ સંસ્થામાં એક વાસણ નહોતું, એક તપેલું નહોતું, ને ભીખ માગીને શાસ્ત્રીજી મહારાજ જમતા, કેરોસિનના ડબ્બામાં ખીચડી રાંધીને ખાતા, એ વ્યક્તિ આજે આ દુનિયામાં હોનાના સિંહાસનમાં બેસીને લાખો મનુષ્યની પૂજા કરે છે। BAPS સંસ્થા આખા હિન્દુ ધર્મની અંદર નંબર 1 થયેનું કારણ શું છે, આખા વિશ્વમાં પહેલા નંબરની સંસ્થા છે, કાંઈ નહોતું આપણી આગળ, સાધુતા, સંત હાચા હતા યોગી બાપા ને પ્રમુખ સ્વામી। આપણે ખબર, આપણે 2004 ની સાલમાં કઈક બાળકો બધા બેઠા છે ને વેકેશન ની અંદર, આ બધા બાળકોને આપણે ટ્રેનિંગ આપી, કેટલા બાળકોને આપી, 25,000 બાળકોને, કેટલા બાળ મંડળો હાલે છે, 5,000 બાળ મંડળો હાલે છે આ સંસ્થામાં, અને 25,000 બાળકોને વેકેશનમાં 1 મહિનો ટ્રેનિંગ આપી, આપણે યુનિફોર્મ સીવડાવ્યા, ટોપી આપી, સાહિત્ય આપ્યું, ઠેલા આપ્યા, અને વ્યસન મુક્તિનો કાર્યક્રમ આપણે શરૂ કરાવ્યો બાળકો આગળ, અને કેટલા બાળકો નીકળ્યા હતા, 25,000 બાળકો, 8 લાખ માણસોને વ્યસન મુકાવ્યા 1 મહિનામાં, ગુજરાત રાજ્યમાં કોઈ જગ્યા બાકી નહોતી રાખી, ગેરેજમાં જવાનું, બસ સ્ટેન્ડમાં જવાનું, રેલવે સ્ટેશને, હોસ્પિટલોમાં, કચેરીઓમાં, સ્કૂલોમાં, બધી દવાખાનામાં, બધી જગ્યાએ જાહેરમાં બાળકો જાય 5-5ના ગ્રુપમાં, અને જાત જાતના માણસો મળે, છોકરા પાછા ન પડે, BAPS ના બાળકો હતા।